નમસ્કાર દર્શક મિત્રો, હું રાકેશ સૈદાણે આપનું ગુજરાત 24 ન્યૂઝમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે એક વિશેષ કાર્યક્રમ સાથે આપણે જોડાયા છે અને વિશેષ કાર્યક્રમમાં વિશેષ વ્યક્તિઓ આપણી સાથે જોડાયા છે. આપણી સાથે છે ડૉક્ટર પ્રફુલ્લ શિરોયા સાહેબ, નમસ્કાર. અને સાથે છે શ્રી રવિભાઈ સોસા સાહેબ. મિત્રો, આપને જણાવવાનું, પ્રફુલ્લ શિરોયા સાહેબનો જો પરિચય આપને આપવો એટલે સુરતને પ્રકાશ આપવા બરાબર છે. સુરતમાં આ નામ જાણીતું છે, અજાણ નથી. છતાં પણ આપને જાણ ખાતર લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક અને રેડક્રોસ બ્લડ બેંકના સ્થાપક રહી ચૂક્યા છે. સાથે ચક્ષુદાન બ્લડ ડોનેટમાં સૌથી મોટું નામ એમનું આજે સુરતમાં છે. સાથે એમને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે બ્લડ ડોનેટ માટે. તો ફરીથી શિરોયા સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચક્ષુદાન, દેહદાન અને રક્તદાનના સંદર્ભે જ્યારે વાત કરવાની છે ત્યારે પહેલો પ્રશ્ન મારે શિરોયા સાહેબ આપને એક જ કરવાનો છે કે આ વિચાર તમને પહેલાં કેવી રીતે આવ્યો? જ્યારે અમે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા, રક્તદાનની વાત કરી, તો એ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ઘણા બધા બરોડા આસપાસના રૂરલ વિસ્તારમાં, મતલબ 1989ની વાત કરું, કે જ્યારે લોકોને રક્ત આપવું હોય તો એક ડર હતો. પણ જે તે સમયે આવી એક સીએજીના હોસ્પિટલમાં લોકો રૂરલમાંથી આવતા હોય અને ઘણી વખત એવા બનાવ બનતા હોય કે લોકો લોહીને હિસાબે ઘણી વખત મૃત્યુ થતું હોય, તેવા સમયે અમારે 25 જેટલા મિત્રોની ટીમ બની ફર્સ્ટ યરમાં. અને એ મિત્રોએ નક્કી કર્યું આપણે દર 3 મહિને રક્તદાન કરવું જોઈએ. અને ત્યારથી આ રક્તદાનનો વિચાર સતત મારા મનમાં આવતો અને અમે ત્યાંથી પાસ કર્યા પછી પણ હજુ સતત એ પ્રવૃત્તિ અમે ચાલુ રાખી છે કે તરત મેં રક્તદાન કરું. ઘણા બધા કેમ્પો પણ એવા કર્યા છે. એટલે વિચાર મેં જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારથી મારા. તો આ વિચારને તમે રિયલમાં સ્થાપના તમે પછી ક્યારે કરી અને આજે કેટલો વખત થયો? અત્યારે સમજો 89થી આજ સુધી લગભગ 38-40 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે હું સંકળાયેલો છું રક્તદાન. અને નેત્રદાનની વાત કરીએ તો 1996માં ઉમગર્સમાં હું ગયો અને જ્યારે મેડિકલ કરવા જવાનું થાય ઉત્તરમુંડા ઉછળ નિઝર વિસ્તારોમાં, ત્યારે ઘણા બધા આદિવાસી વિસ્તારોમાં અંધશ્રદ્ધાને લીધે એમનો આંખની દ્રષ્ટિ જતી રહેતી હતી. ત્યારે એવી વાત થઈ કે ભાઈ આ લોકોને જો આંખ મળે તો ફરીથી દ્રષ્ટિ જોઈ શકે. ત્યારે 1996માં લોકદ્રષ્ટિ આઈ બેંકની સ્થાપના કરી. ચોક્કસપણે શિરોયા સાહેબ, કે નેત્રદાન કરવું એ એક ભગીરથ કાર્ય છે, પણ એક પ્રશ્ન એ પણ થાય કે કોઈ પણ વ્યક્તિ શું ચક્ષુદાન કરી શકે, એના કોઈ ક્રાઇટેરિયા ખરા કે કોણ કરી શકે એમ? જ્યારે મેં આઈ બેંકની સ્થાપના કરી ત્યારે ઘણી વખત આવા વિચારો બધાને થતા, લોકોને બેંક એટલે લોકોને પૈસાની બેંક યાદ આવે, પરંતુ આઈ બેંક એક એવી વસ્તુ છે કે મૃત્યુ બાદ આ ચક્ષુદાન આપણે લેવાનું હોય. અને લોકોને ત્યારે ઘણી બધી ગેરસમજ પણ થતી કે ભાઈ આપણે ચક્ષુદાન અત્યારે કરીએ તો પછી સ્વર્ગમાં જઈએ તો ત્યાં આપણને દેખાય નહીં, એવા અંધશ્રદ્ધાના વિષયોમાંથી બહાર નીકળવા માટે અમે ઘણા બધા સોસાયટીઓમાં પણ પ્રોગ્રામ કરેલા, નેત્ર નિદાન કેમ્પો કરતા. નેત્ર નિદાન કેમ્પોની સાથે સાથે અમે આઈ ડોનેશન અવેરનેસ લોકોને પાસે જઈને વાત કરતા કે તમારે ચક્ષુદાન કરવું જોઈએ. ત્યારે આવા પ્રશ્નો થતા ભાઈ કોણ કરી શકે, ક્યારે કરી શકે, કઈ રીતે કરી શકે. તો ચક્ષુદાન કોણ કરી શકે? બાળકનો જન્મ થાય ત્યારથી કોઈ પણ ઉંમરનું વ્યક્તિ, મૃત્યુ થાય અને જો એમની આંખ સારી હોય તો કોઈ પણ વ્યક્તિ આ ચક્ષુદાન કરી શકે. આંખ સારી હોવી જોઈએ. હા, ઓપરેશન થયેલું હોય, કોઈ કેટરેક્ટના ઓપરેશન થયેલા હોય, મોતિયાનું ઓપરેશન થયેલું હોય, ચશ્માના નંબર હોય, વેલનું ઓપરેશન થયેલું હોય, પણ જે આપણને બહાર કાળી જે કીકી દેખાય છે એ સારી હોય તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરે એમનું ચક્ષુનું દાન કરી શકાય. મૃત્યુ પછીના કેટલા સમયમાં ચક્ષુદાન? મૃત્યુ બાદ 6 કલાક સુધીમાં અને જો ઠંડુ વાતાવરણ હોય તો 8 કલાક સુધીમાં આપણે એમનું ચક્ષુદાન સ્વીકારી શકીએ છીએ. અને શરીરમાં માત્ર એક જ અંગ એવું છે કે જે મૃત્યુ પછી પણ આપણી આ કીકી સારી હોય છે. કારણ એટલું જ છે કે જે કીકી છે એ પોતે બ્લડલેસ ટીસ્યુ છે, એટલે એને જીવિત રહેવા માટે જે કોષો ચેન્જીસ થતા હોય એને જીવિત રહેવા માટે બહારથી ઓક્સિજનની જરૂરિયાત પડે છે. એટલે બ્લડના સર્ક્યુલેશનની કોઈ જરૂરિયાત નથી. એટલે ભગવાનનો એવું કંઈક હશે કે એમણે મૃત્યુ બાદ પણ જો એક અંગ સારું રહેતું હોય તો માત્ર ને માત્ર આંખ છે.
પણ આજે ઘણા બધા દર્શક મિત્રોને એ પણ પ્રશ્ન હશે કે ઘણીવાર એવી ખોટી માન્યતાઓ પણ કેટલીક વાર આવી જતી હોય કે ભાઈ અમે ચક્ષુદાન કરી નાખીએ તો ત્યાર પછી આવતા જન્મમાં કદાચ અમે આંધળા જન્મીએ એવું પણ બને તો આવા આવા કિસ્સાઓ તમારી સામે આવ્યા હશે? ઘણા બધા પ્રશ્નો પૂછે, કારણ કે અંધશ્રદ્ધા આપણા ભારતમાં ધર્મપ્રેમી દેશ છે, ધર્મપ્રેમી જનતા છે. જ્યારે અંધશ્રદ્ધા હોય અને વધારે પ્રત્યે અંધશ્રદ્ધા કે ભાઈ સ્વર્ગ નર્ક કોઈ જોયું નથી, પરંતુ જે આપણે જે કાર્ય કરીએ છીએ એ જ સાચું સ્વર્ગ છે. ઘણા બધા ધર્મના વડાઓ એટલે વ્યાસપીઠ ઉપરથી દરેક સંપ્રદાયમાં, પછી સ્વામિનારાયણ સંપ્રદાય હોય, બ્રહ્મકુમારી હોય, માનવ ધર્મ હોય કે વૈષ્ણવ સંપ્રદાય હોય, એવા કોઈ પણ સંપ્રદાયના ધર્મના વડા પાસે અમે બોલાવ્યું છે કે ભાઈ આ એક ચક્ષુદાન એક ખૂબ સારામાં સારું કાર્ય છે, અને આ જન્મમાં આપણે જો ચક્ષુદાન કરીએ તો આગલા જન્મમાં આપણે પુણ્યનું કામ કર્યું છે એ પ્રકારે આપણને દ્રષ્ટિ મળે છે કે નહીં, ને કે આપણને સ્વર્ગમાં પણ અંધાપો મળે. ચોક્કસ. સાથે મિત્રો આપને જણાવીએ કે શિરોયા સાહેબ સાથે આદરણીય રવિભાઈ પણ જોડાયા છે. એમની વાત કરું તો નચિકેતા ક્લાસીસ એનજીઓ ચલાવે છે, નચિકેતા કનેક્ટ ટુ હ્યુમન સાથે જોડાયા છે, અલગ અલગ એનજીઓ સાથે જોડાયા છે, તેમજ સરકારી કાર્યો સાથે પણ સમાજનું હિત કરવા એ હંમેશા કાર્યરત રહ્યા છે. રવિભાઈ આપનું પણ સ્વાગત છે. રવિભાઈ આપને પ્રશ્ન પૂછવાનું થાય છે કે બહુ મોટો સહયોગ તમે પણ શિરોયા સાહેબને આપી રહ્યા છો, નેત્રદાન હોય, દેહદાન હોય, તો એમાં તમારો વિચાર તમને કઈ રીતે થયો કે ચાલો આપણે પણ આ ભગીરથ કાર્યમાં જોડાઈએ? એ વિચાર મને જ્યારે આવ્યો એટલે મેં મારા મિત્રમાં ઘણી જગ્યાએ મેં પૂછપરછ કરી. મેં કીધું મારે આવી રીતે કરવું છે, તો એમાંથી મને મારા એક મિત્ર દ્વારા ડૉક્ટર પ્રફુલભાઈ સિરિયાનું મને નામ મારી સામે આવ્યું, અને ત્યારબાદ હું ડૉક્ટર પ્રફુલભાઈ સિરિયાની મારી મુલાકાત થઈ. એમની પાસેથી મેં કીધું કે સાહેબ મારે આવી રીતે મારે પોતે દેહદાન કરવું છે અને મારા આખા ઘરે પણ કરવું છે, એવો વિચાર આવ્યો. અને ત્યારથી સાહેબે પણ મને કીધું ના કે રવિભાઈ બહુ સારી વાત છે. અને સૌ પ્રથમ મેં 19/10/2018 દિવસે હું પોતે મારા ઘરના અમે 3 ભાઈ, મમ્મી પપ્પા અને 8 જણે મળીને અમે લોકોએ સમસ્ત અમારા જે સોસા પરિવાર છે એ લોકોએ મેં દેહદાનના બધાએ ફોર્મ ભર્યા, ત્યારે મને વિચાર આવ્યો. વિચાર આવવા પાછળ બીજું બી એક મને કારણ હતું કે ભગવાને આ સૃષ્ટિ બનાવી છે, તો સૃષ્ટિની અંદર ભગવાને જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું ત્યારે પ્રાણી સૃષ્ટિ, પશુ સૃષ્ટિ, બધી સૃષ્ટિનું નિર્માણ કર્યું, અને ભગવાને બધા સૃષ્ટિ પર બધા પર એક સરખો પ્રેમ ભગવાને દર્શાવ્યો. પ્રાણી હોય તો એના પર સરખો પ્રેમ છે, પશુ પર સરખો પ્રેમ છે, વનસ્પતિ સૃષ્ટિ પર સરખો પ્રેમ છે, પણ સૌથી જો કોઈ વધારે પ્રેમ ભગવાને કર્યો હોય ને તો માણસ પર. કેમ કે એમણે વાણી આપી અને મન અને બુદ્ધિ આપ્યું. એટલે મને એવો વિચાર આવ્યો કે જો પ્રાણી સૃષ્ટિ મરી ગયા પછી કોઈનો એનો અંગ કોઈ કોઈ કામમાં આવતો હોય, દાખલા તરીકે આપણે જોઈએ તો કે ભાઈ ગાય માતાનું આપણે જોઈએ છે તો મળમૂત્ર કામ લાગે છે, વાઘ છે, સિંહ છે, એની એના બી અંગ આપણને કામ લાગે છે, હાથી એનો દાંત કામ લાગે છે. આપણે પાસે આવા અસંખ્ય ઉદાહરણો છે કે જેના નાક પોતે એટલો ઝેરી હોવા છતાં એનું ઝેર પણ કામમાં લાવે છે મરી ગયા પછી. તો ભગવાને આપણે મનુષ્ય બનાવ્યા છે તો શું માત્ર ને માત્ર આપણે એક રાગ થવા માટે બનવાનું છે? આ મને વિચાર આવ્યો. તો મને વિચાર આવ્યો કે રાગ બનવું એના કરતાં રાગનો ઊંધો અક્ષર થાય છે ખરા. તો ખરા અર્થમાં જો આપણે ભગવાનની ભક્તિ કરવી હોય, ભગવાનને આપણે ફળ ચડાવીએ છીએ, ફૂલ ચડાવીએ છીએ, એ બધી વસ્તુ જરૂરી છે, પણ એની સાથે જો ભગવાનનો કોઈ લાડકો દીકરો અને ભગવાનની જો કોઈ ગમતી વાત હોય તો કયું કામ? કે ભગવાનનું ગમતું કામ કરીને તમે આવો. એટલે આપણે સમજો કે નેત્રદાન કરીને જઈએ કે દેહદાન કરીને જઈએ કે શરીરના જે આપણે 6 અંગ આપણે જે ડોનેટ કરીને જઈએ, તો આપણા મરી ગયા પછી માત્ર આપણે ફોટામાં ન રહેતા એ સામે વ્યક્તિમાં આપણે જીવતા રહીએ છીએ. એટલે આ સમજણ જ્યારે આ વિચારથી મેં સમાજમાં એક જાગૃતિ લાવવા માટે મેં ડૉક્ટર પ્રફુલભાઈ પાસે માર્ગદર્શન થી, અને સતત મને વારંવાર જ્યારે પણ મને માર્ગદર્શનની જરૂર પડી ત્યારે શિરોય સાહેબે મને માર્ગદર્શન પૂરું પાડ્યું છે, અને એ માર્ગદર્શન પૂરું કરતાં કરતાં આ કાર્યક્રમ આ જે મારી જે મુહિમ છે એ સમાજ સુધી હું લઈ ગયો છું. ના ચોક્કસ, બહુ સરસ. અને ખાસ તો તમને જણાવવાનું કે એક બહુ સારા કવિએ સર કીધું છે કે આપણા ભારતમાં 130 કરોડની જનતા છે, એટલે માણસો ઘણા બધા છે, પણ સાચા માણસો મળવા બહુ મુશ્કેલ છે, અને સાચા માણસોની ગણતરીઓમાં તમે આવી રહ્યા છો અને એક ઉત્તમ વ્યક્તિત્વ સાથે તમે જોડાયા છો, તો એ પણ બહુ સારી વાત છે. પણ કહેવાય છે કે શિરોયા સાહેબને ઘણા બધા વર્ષો થયા, એમને અનુભવ પાકો થઈ ગયો છે, એમને ખ્યાલ છે કઈ રીતે ફેસ કરવાનું છે. તમે હજુ શરૂઆતમાં આવ્યા છો, તો શું તમને શરૂઆતમાં આવ્યા બાદ તમને પણ ફેસ કરવાનું થયું ખરું લોકો સાથે? ત્યારે અમે નેત્રદાન, અંગદાન, દેહદાનની જ્યારે લોકો સાથે વાત કરવા જઈએ
તમે ઘણી જગ્યાએ અમે લોકોએ કેમ્પ કર્યા, ઘણી જગ્યાએ અમે લોકોએ જે જઈને ઘરે ઘરે જઈને અમે લોકોએ સમજાવ્યું, તો જે રીતે પ્રફુલ્લભાઈ સિરિયા સાહેબે વાત કરી એ રીતે અમારી પ્રશ્નો આવ્યા કે ભાઈ અમે અત્યારે આ ડોનેટ તો કરીએ, દેહદાન અમે ડોનેટ તો કરીએ, અમે અમારું નેત્ર કે અમારું શરીરનો અંગ ડોનેટ તો કરીએ, પણ ભગવાન આવતા જન્મમાં અમને આપશે નહીં, અમે આવતા જન્મ આંધળા થઈ કે અમારો જન્મ થશે, જો અમે કિડની આપશું તો આવતા જન્મ ભગવાન અમને કિડની પાછા નહીં આપે. આવા ઘણા પ્રશ્નો અમારી સામે આવ્યા, અને એની સામે સાથે અમને એવા પ્રશ્નો પણ આવ્યા કે આ બધું આપણે કરીએ છીએ તો એની 100% ખાતરી શું કે તમે કરો જ છો એમ. એ ખાતરી પણ અમે લોકોને કરાવી, અત્યાર સુધીમાં ઘણા વ્યક્તિને પણ આ નેત્ર એમને ડોનેટ થવામાં આવ્યું છે અને લોકો ડોનેટ પણ કર્યું છે. શિરા સાહેબ, આપને પ્રશ્ન પૂછવાનો, મેં વાંચવા મળ્યું છે કે ભારતમાં લગભગ 35,000 થી 40,000 લોકોને નેત્રદાનની જરૂર પડે, શું એ રેશિયાને ક્યાં સુધી તમે પહોંચી શક્યા છો સુરતના આપણી સંસ્થા થકી? જ્યારથી લોકદ્રષ્ટિ ચક્ષુબેનની સ્થાપના કરી ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 30,000 આજુબાજુ આપણને આઈ ડોનેશન પ્રાપ્ત થયા છે, અને એ લિમ્કા બુક ઓફ રેકોર્ડ રેકોર્ડ તો ઠીક છે, પરંતુ આપણે સુરતમાં અવેરનેસ વધારે છે, પછી ધાર્મિક સંપ્રદાય હોય, કવરમાં વિઝ્યુઅલ મીડિયા હોય, પેપરમાં હોય, પરંતુ આવા સતત કાર્યક્રમોને લીધે અવેરનેસ ખૂબ છે, પરંતુ હજુ પણ જરૂરિયાત એટલી બધી છે. આપણે સુરતનું જ વિચારીએ તો લગભગ 40 થી 45 મૃત્યુ થાય છે, કોઈ લોકો દફનાવી દે છે, કોઈ લોકો અગ્નિસંસ્કારમાં અગ્નિસંસ્કાર આપીને પંચમાં વિલીનીકરણ કરે છે, પરંતુ ઘણી બધી અણસમજને લીધે લોકો હજુ પણ નેત્રદાન કરતા ડરે છે, પરંતુ આવા કંઈક કાર્યક્રમો થકી આપણે જો એમની સાથે પહોંચીએ અને એમને કંઈક વસ્તુઓની કંઈક ખબર ના હોય. ઘણી વખત કેવું છે કે ભાઈ મારે ત્યાં મૃત્યુ થયું હોય તો મારો પરિવાર આખો શોક, તો આ શોકમાં આપણે એને કઈ રીતે સમજાવવા, નાનું મૃત્યુ હોય કે મોટું મૃત્યુ હોય, ઘર માટે વ્યક્તિ અગત્યના છે. તો એવા સમયે આપણા જે 2-4 વ્યક્તિઓ જે લોકોએ જેમ રવિભાઈ અત્યારે નેત્રદાન દેહદાન સંકલ્પપત્ર ભરાવે છે, એવા સંકલ્પપત્રો લાખોની સંખ્યામાં ભરાય, લાખોની સંખ્યામાં એટલા માટે અવેરનેસ માટે એ લોકોને અમે એક પ્લેસ કાર્ડ આપીએ છીએ, તો અવેરનેસ માટે કે જે તે સમયે ભલે દુઃખનો દુઃખદ પ્રસંગ છે એવા સમયે, કારણ કે આપણે 6 થી 8 કલાકમાં એમનું ચક્ષુદાન લેવાનું છે, કદાચ આપણે એ સમયે સમજ નહીં આપીએ તો કદાચ એ વ્યક્તિને આપણે અગ્નિસંસ્કાર આપશે એમનો પરિવાર, તો એવા સમયે પણ જો આપણને કોઈ વ્યક્તિ સમજાવવાવાળો હોય તો લગભગ અત્યારે કોઈ પરિવાર ના નથી કહેતો. એટલે આવા સમયે આપણે જે નેત્રદાન સંકલ્પપત્ર ભરીએ છીએ એ લોકો કામમાં લાગે, મોટિવેશન કરવા માટે પણ કામ લાગે. સંકલ્પપત્રોની જ વાત થઈ છે તો રવિભાઈ આપને જ પ્રશ્ન પૂછ્યો કે અત્યાર સુધીમાં કેટલા સંકલ્પપત્રો આપે તૈયાર કર્યા છે? જ્યારે મારે આપણા પ્રફુલભાઈ સિવા સાથે મારી જ્યારે કોન્ટેક્ટ થયો ત્યારે મેં મારા ઘરના ફોર્મ ભર્યા હતા, ત્યાર પછી મેં સાહેબને વાત કરી, સાહેબ મારે એવો સંકલ્પ કરવો છે તમારી હાજરીમાં કે 501 સુધી મારે જવું છે, તો 501નો સંકલ્પ કરતાં કરતાં જ્યારે મેં મારા ઘરના 8 ફોર્મ ભર્યા એના પછી અમારા 70 ફોર્મ ભરાણા એટલે એ સમયે અમે એક મારા ગજાનંદ પાર્ક સોસાયટીની અંદર એમ નાનકડો અમે કાર્યક્રમ રાખ્યો હતો, એમાં પ્રફુલભાઈ સિરોય સાહેબ, આપણા માજી અસ્મિતાબેન સિરોય, આપણા મેર શ્રી પુનેશભાઈ મોદી, જગદીશભાઈ ડૉક્ટર જગદીશભાઈ પટેલ સહિત ઘણા મહાનુભાવોને હાજરી આપીને મારા જે કાર્યક્રમની જે મોહિમ છે ને એને એક આગળ વધારવા માટે આ લોકોએ બહુ ખૂબ મને ફાળો આપ્યો હતો. અત્યારે હાલની તારીખની અંદર અલગ અલગ સંસ્થામાં અલગ અલગ કાર્યક્રમની અંદર, સમૂહલગ્નની અંદર, લગ્નની અંદર, શાળા કોલેજના પ્રોગ્રામોની અંદર આ બધી જગ્યાએ અમે જાગૃતિ લાવતા લાવતા અત્યારે મારા 511 ફોર્મ મારા ભરાઈ ગયા છે, ને એ બધા જ ફોર્મ મેં ડૉક્ટર પ્રોફેસર સિરોયને મેં જમા કરાવ્યા છે. મિત્રો, આપને પણ જણાવી દઉં કે આપને પણ કદાચ આ પ્રોગ્રામ જોતા આમ થતું હોય કે નેત્રદાન દેહદાન કરવું જોઈએ તો આપ ચોક્કસપણે ગુજરાત 24 ન્યૂઝનો સંપર્ક કરી શકો છો. શિરો સાહેબ, આપણે ફરીથી એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે, કદાચ કોઈ વ્યક્તિ તૈયાર થઈ ગયો કે મારે નેત્રદાન કરવું છે તો એ નેત્રને ક્યાં સુધીમાં આપણે સામેના વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ? એક વખત કદાચ કોઈનો સંપર્ક થાય ને કે અમારા પરિવારમાંથી નેત્રદાન કરવું છે, ડૉક્ટરની ટીમ ત્યાં જાય છે, માત્ર 5-10 મિનિટની પ્રોસેસમાં આ ચક્ષુઓનું દાન સ્વીકારે છે, અને ત્યારબાદ 72 અવર્સ સુધી 72 કલાક સુધી આ જે આંખ છે એનો ઉપરનો ભાગ છે કોર્નિયા, એને એક સોલ્યુશન જેમ કે મીડિયા નામનું સોલ્યુશન છે, એ સોલ્યુશનમાં રાખવાથી આપણે 72 અવર્સમાં બીજા વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ. તો એવી કયા કયા સ્થળો છે જ્યાં તમે આ કાર્યો કર્યા છે? સુરતમાં તો દરેક જગ્યાએ, સુરત જિલ્લામાં પણ કરીએ છીએ, સૌરાષ્ટ્રમાં પણ અમરેલી છે, સાવરકુંડલા છે, ત્યાં પણ અમારી ટીમ છે, બગસરામાં છે, રાજકોટ છે, જૂનાગઢમાં ટીમ છે, એટલે દરેક જિલ્લામાં લગભગ અમારી લોકદ્રષ્ટિ ચક્ષુબેન, અને ખાસ કરીને હું જે રેડક્રોસ સાથે સંકળાયેલો છું
એવી ગુજરાત સ્ટેટમાં દરેક જિલ્લાઓમાં અને દરેક તાલુકા બ્રાન્ચોમાં પણ આવી રેડક્રોસની ટીમ હોય છે અને ગવર્મેન્ટ દ્વારા પણ સીએચસી સેન્ટર અને પીએચસી સેન્ટરમાં એ લોકો જે ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ છે અથવા તો એમબીબીએસ જે ડૉક્ટર હોય પેરામેડિકલ સ્ટાફ હોય એવા લોકોનું સંકલન કરીને અત્યારે ગવર્મેન્ટ પણ એમને ટ્રેનિંગ આપીને કારણ કે સાઉથ ગુજરાતમાંથી મેં ટ્રેનિંગ આપેલી હતી લગભગ 48 ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટને જે ત્યાં જાય છે અને પોતાની સેવા આપીને આંખનું દાન સ્વીકારે છે. આ રહી વાત ચક્ષુદાનની. થોડીક વાતો આપણે દેહદાનની પણ કરી લઈએ. કદાચ કોઈને દેહ આપવાની ઈચ્છા થતી હોય તો એના કોઈક રૂલ્સ રેગ્યુલેશન ખરા? દેહદાન છે એક મૃત્યુ પછી, એટલે બે રીતે થઈ શકે. એક બિલકુલ મૃત્યુ થાય ત્યારે જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દેહની આંતરિક રચના શીખવી હોય તો પહેલા વર્ષમાં આવા દેહદાનની જરૂરિયાત પડે છે. એ દેહદાન એટલા માટે કે જે આંતરિક રચના છે, સાંધા ક્યાં આવેલા છે, એમાં કયા કયા અંગો છે, કયા અંગોને કઈ રીતે કવર કરવામાં આવેલા છે, બ્રેનમાં પણ એટલી બધી સરસ મજાની ભગવાને બધી વસ્તુઓ ગોઠવેલી છે, એટલા એટલી જગ્યામાં પેટમાં પણ 61 કિલોમીટર જેટલા મીટરના આંતરડા ગોઠવા હોય એટલી જગ્યામાં તેની રચના કઈ રીતે છે એ મેડિકલ કોલેજમાં પહેલા વર્ષના વિદ્યાર્થીઓ હોય એમને આંતરિક રચના શીખવી હોય ત્યારે આવા મૃતદેહદાનની જરૂરિયાત પડે છે. તો મેડિકલ સિવાય કોઈ જગ્યાએ દેહને લઈ જવામાં આવે ખરું? ના, મેડિકલ કોલેજમાં જે તે મેડિકલ કોલેજમાં જે આ દેહદાનને જે દેહદાન કરે છે લોકો એમને ત્યાં પ્રિઝર્વ કરવામાં આવે છે અને ત્યાં લઈ ગયા પછી લગભગ 1 વર્ષ સુધીમાં જે વિદ્યાર્થીઓ આવે છે એ એમને શીખતા હોય છે. એમ તો અમારા દર્શક મિત્રોને કહી દીધું હોય કે નેત્રદાન દેહદાનની જરૂર હોય તો અમારો સંપર્ક કરી શકે છે, પણ કદાચ કોઈ ખૂણે કોઈની ઈચ્છા થતી હોય કે મારે પણ નેત્રદાન દેહદાન કરવું હોય તો કોનો સંપર્ક કરી શકે? લોકદ્રશ્ય ચક્ષુ બેંક છે કે નજીકમાં કોઈ ડૉક્ટર રહેતા હોય, એનજીઓ જે રવિભાઈ અત્યારે સેવા પોતાને આપે છે કતારગામ વિસ્તારમાંથી, તો રવિભાઈ જેવા જે એનજીઓ ચલાવતા હોય એ લોકોનો પણ સંપર્ક કરી શકે. નજીકમાં કોઈ ડૉક્ટર હોય પણ પોતાના ફેમિલી ડૉક્ટર હોય એમને પણ જઈને વાત કરી શકે મારે નેત્રદાન સંકલ્પ કરવો છે, તો લગભગ ડૉક્ટર મિત્રો પાસે મારે તબીબો ને લાતે બધા પાસે મારો નંબર હોય છે અને ઘણી જગ્યાએ તો પોતે સંકલ્પપત્ર પણ રાખે છે કે ભાઈ મારી પાસે છે સંકલ્પપત્ર, દેહદાન છે, અંગદાન છે કે નેત્રદાન કરવું હોય તો એ લોકોને જે ફોર્મ ભરીને આપે છે એમને પરત અમે એક આઈકાર્ડ આપીએ છીએ, એને જે પ્લેઝ કાર્ડ કહીએ, અમિતાભ બચ્ચન પોતે બતાવે છે ડોનેટ આઈ ડોનેટ સાઈડ, તો એ રીતે પોતાની પાસે કાર્ડ હોવાથી પાછળની સાઈડમાં અમારા ડૉક્ટર 2-3 અમારા ડૉક્ટર છે એમનું નામ અને એમનો કોન્ટેક્ટ નંબર હોય છે, જેથી કરીને કોઈ પણ જગ્યાએ આપણે જવાનું થાય દુઃખદ પ્રસંગે ત્યાં જઈને વાત કરીએ કે ભાઈ અમે નેત્રદાન સંકલ્પપત્ર ભર્યું છે, આપે જો નેત્રદાન કરવું હોય તો ડૉક્ટરની ટીમ અહીંયા બોલાવો, એટલે જે તે સમયે જે તે સ્થળે અમારી ડૉક્ટરની ટીમ પછી હોસ્પિટલો હોય, પોતાને ઘરે હોય અથવા તો શ્વસાને લેટ થયા હોય તો જે તે જગ્યાએ જઈને આ 15 મિનિટમાં ચક્ષુદાન સ્વીકારે છે. રવિભાઈ, આપને પ્રશ્ન પૂછવાનો થાય છે કે આજનો વ્યક્તિ આજના જીવનના વમણમાં જ એટલો બધો ફસાયો છે કે એને વિચારવાનો ટાઈમ નથી કે ભાઈ મારે દેહ આપવાનું છે કે નેત્ર આપવાનું છે. આ બહુ મોટી વાત કહેવાય કે તમે આ કાર્યમાં તમે જોડાયા છો. તો જે કોઈ વ્યક્તિ જે છે એ વ્યક્તિને આ વિચાર ઉદ્ભવે કે મારે નેત્ર આપવું જોઈએ કે દેહ આપવું જોઈએ, એ વિચાર ઉદ્ભવવા માટે, એ જાગૃતિ લાવવા માટે તમે કેવા કાર્યો અત્યારે કરી રહ્યા છો? સુંદર સવાલ પૂછે છે તમે. આના માટે અમે લોકો અમારા કોઈ પણ સમાજની અંદર સમૂહ લગ્ન હોય તો સમૂહ લગ્નની અંદર પહેલાં લોકો અમે ત્યાં બેનર મારીએ છીએ. લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકનું સાથે બેનર હોય છે મારું. ત્યારબાદ કોઈ લગ્ન પ્રસંગ હોય, સ્કૂલનો કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, ત્યારબાદ કોઈ ક્રિકેટનું કોઈ ટુર્નામેન્ટ હોય, એટલે મતલબમાં જે જગ્યાએ લોકો ભેગા થતા હોય વધુ સંખ્યામાં તે જગ્યાએ અમે આ અમારું બેનર મારીએ છીએ અને બેનરની અંદર બધી વિગતો લખેલી હોય છે. એટલે સમૂહ લગ્ન છે, પછી આપણે સમજો કે કોઈ 12મા પ્રસંગ છે, 12મા પ્રસંગમાં આપણે ગયા હોય તો ત્યાં બી બેનર મારેલું હોય છે અમારું અને એમાં બાજુમાં આજુબાજુમાં જે લોકો બેઠા હોય ને એના બી અમે લોકો વાત કરીએ છીએ. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે જગ્યાએ આવા સાંસ્કૃતિક કાર્યક્રમ આવા જ્યારે 500ની ઉપર જ્યારે લોકો ભેગા થતા હોય એ જગ્યાએ જો આપણે બેનરો મારશું કે આ બધું આપણે કરશું તો લોકોને આજે નહીં તો કાલે એ વાંચીને એને લાઈટ થશે કે ભાઈ આપણે આ કરવું જોઈએ. કારણ કે મને એક વસ્તુ બહુ વિચાર આવ્યો કે જ્યારે સૌથી નેત્રદાન, અંગદાન અને દેહદાન એ ત્રણે જે ઘટના છે ને એ મરી ગયા પછીની વાત છે બરાબર, પણ જે રક્તદાન જે છે તે જીવતા લેવાનું છે. તો જ્યારે સૌ પ્રથમ જ્યારે જે કોઈ વ્યક્તિએ નક્કી કર્યું હોય છે કે આપણે રક્તદાનનું શરૂ કરીએ તો એ વ્યક્તિને કેટલો સંઘર્ષ કરવો પડશે કે જીવતા જીવતા લોહી લેવાનું છે બરાબર. એટલે એ બધો વિચાર આવતા મને થયું કે ખરેખર આપણે જે મીડિયા છે, સોશિયલ મીડિયા છે કે પ્રિન્ટ મીડિયા છે કે મીડિયા મારફતે અમે આ રીતે એક જાગૃતિ અમે લોકો લાવીએ છીએ એમ કે જો જીવતા
લોહી આપવા માટે આજે લોકો લાઈન લગાવે છે કે ભાઈ અમારે લોહી આપવું છે, અમારે બ્લડ આપવું છે, આપણે ન ખબર છતાં બી લોકો આવે. એટલે મારી ઈચ્છા એવી છે કે આ બધી જગ્યાએ જાગૃતિ થાય, અને મારી એ પણ એક ઈચ્છા છે કે આપણે જે સ્મશાન ભૂમિ છે આપણી વટારમાં છે, જંગીપુરામાં છે, અશ્વિનીકુમાર છે, ત્યાં પણ આ બોર્ડ લાગવું જોઈએ. આપણે નવસારીની અંદર અને બિલીમોરા જે અમારું જે છે ગામ, ત્યાં આ બોર્ડ લાગેલા છે કે ભાઈ આવી રીતે કંઈ ઘણી વાર એવું પણ બને કોઈ વ્યક્તિ મરી ગયું હોય અને એને ત્યાં સ્મશાને લઈ ગયા હોય અને એને ત્યાં લખ્યું હોય કે ભાઈ 8 કલાકનો સમય છે અને 8 કલાક ન થયો હોય, તો ત્યાંથી પણ કોઈ ફોન કરીને ત્યાંથી પણ તે લોકો આઈ ડોનેટ થાય એવી ઘટના પણ અમારા ધ્યાનમાં આવી છે. એમ બરાબર છે. શિરો સાહેબ, આટલો વખત થયો છે તમે આ કાર્ય કરી રહ્યા છો, તો આપને પ્રશ્ન પૂછાય કે શું તમને સમાજમાંથી કોઈ ચોક્કસ વર્ગમાંથી જ સહાય મળે છે દેહદાન નેત્રદાન માટે, કે પછી સરવાળે ઇક્વલ તમને એવું કોઈ ભેદ દેખાતો નથી? જનરલી હું જે સમાજમાંથી આવું છું, સૌરાષ્ટ્ર પટેલ સમાજ, ત્યાંથી જે જાગૃતિ હોય, પછી રક્તદાનની હોય, નેત્રદાનની હોય, દેહદાનની હોય, સમૂહ લગ્નની હોય, કે જળ બચાવ અભિયાન, મોટા મોટું સૌરાષ્ટ્ર પટેલ સમાજે જે કાર્ય કર્યું છે એમાંથી દરેક ક્ષેત્રમાં વધારેમાં વધારે જો જાગૃતિ મળતી હોય તો સૌરાષ્ટ્ર પટેલ સમાજ મળતી છે. બાકી અત્યારે દરેક સમાજ કોઈપણ જગ્યાએ જવાનું થાય છે, પછી વેસુ હોય, પાલ હોય, મારવાડી સમાજ હોય, અગ્રવાલ સમાજ હોય, સુરતી મોઢપંચની વાડી હોય, જૈન સમાજ હોય, કે કોઈપણ સમાજ હોય, અત્યારે નેત્રદાન સ્વીકારે છે લોકો. શરૂઆતમાં હતું કે ભાઈ શરૂઆતમાં આપણે સૌરાષ્ટ્ર પટેલ વધારે મળતું હતું. આજે દેહદાનની વાત કરું તો લગભગ દેહદાન ગયા વર્ષે મેં 56 બોડી ડોનેશન સ્વીકાર્યા, એમાંથી 50 જેવા બોડી ડોનેશન સૌરાષ્ટ્ર પટેલ સમાજમાંથી હતા અને ખાસ કરીને પટેલ સમાજમાંથી. એટલે હજુ પણ લોકોને થોડીક જાગૃતિ કદાચ દેહદાન માટે ઓછી હોય, ઓર્ગન ડોનેશન માટે ઓછી હોય, પરંતુ જે સમાજમાંથી આ પ્રવૃત્તિ શરૂ થઈ છે એ અત્યારે દરેક સમાજે આ પ્રવૃત્તિ સ્વીકારી છે. શિરો સાહેબ, ચક્ષુદાનની નેત્રદાનની વાત તો થઈ ગઈ, દેહદાનની વાત થઈ ગઈ, પણ કયા કયા ઓર્ગન જે છે એનું આપણે દાન કરી શકીએ? ત્રણની વાત આપણે કરીએ તો ચક્ષુદાન છે, મૃત્યુ પછી થઈ શકે. દેહદાન છે પણ એ પણ મૃત્યુ પછી થઈ શકે. અને બ્રેન ડેથ જે વ્યક્તિઓ થાય કોઈ પણ કારણસર, કે આજે કોઈને કોઈ એકદમ શોક આવવાથી, આફ્ટર શોક છે એ આવવાથી પણ બ્રેન ડેથ થઈ શકે. કોઈ એક્સિડન્ટમાં મગજ પર વાગી ગયો હોય તો પણ બ્રેન ડેથ થઈ શકે. એ બ્રેન ડેથ થાય અને એ પેશન્ટને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે આઈસીયુમાં, ત્યારે અને એમની જે ડૉક્ટર ટ્રીટમેન્ટ આપતા હોય એ જ્યારે ડિક્લેર કરે કે આ વ્યક્તિ બ્રેન ડેથ છે, એટલે બ્રેન ડેથ આર્ટિફિશિયલ જે રેસ્પિરેશન હોય, વેન્ટિલેટર હોય, એને ખસેડી લેવામાં આવે અને ત્યાર પછી એ વ્યક્તિનું મૃત્યુ છે એવું ડૉક્ટર જ્યારે ડિક્લેર કરે ત્યારે એને બ્રેન ડેથ કહેવાય. ત્યારે એના ઓર્ગન કે ભાઈ કિડની છે, લીવર છે, હાર્ટ છે, પેન્ક્રિયાસ છે, બોન છે, સ્કિન છે, એવી બધી વસ્તુ કુદરતે જે અનમોલ રત્ન આપણા શરીરમાં આપ્યા છે એવા રત્નો એ આપણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિએ આપી શકીએ, પણ માત્ર ને માત્ર ત્યારે કે ભાઈ એ વ્યક્તિ બ્રેન ડેથ થયેલો હોવું જોઈએ. અને બ્રેન ડેથ થાય એ કોઈ સામાન્ય વાત નથી કે એક ડૉક્ટર હું કહી દઉં કે ચાલો બ્રેન ડેથ છે તો ઘણી બધી શંકાઓ છે, પરંતુ બીજા ડૉક્ટરની પેનલ જે ટ્રીટમેન્ટ આપતો હોય ડૉક્ટર નહીં, પરંતુ બીજા ડૉક્ટર જે ત્યારે ડિક્લેર કરે બંને થઈને કે ભાઈ ખરેખર આ વ્યક્તિ બ્રેન ડેથ છે, એનું વેન્ટિલેટર ખસેડી લઈશું તો એનું મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે જ્યારે પરિવારને વાત કરે અને પરિવારને ખ્યાલ આવે કે ભાઈ એમની કિડની બરોબર છે, લીવર પણ ફંક્શન બરોબર કરે છે, પણ માત્ર મગજ કામ નહીં કરતું હોવાથી એ વ્યક્તિ બ્રેન ડેથ છે, તો એવા સમયે એમના ઓર્ગન જે મેં વાત કરી એવા કોઈક ને કોઈ વ્યક્તિઓને આપણે ઓર્ગન આપીને પરોનવી જિંદગી આપી શકીએ. શિરો સાહેબ, હવે નેત્રદાનનો સંકલ્પ આપણે કોઈની પાસેથી ભરાવીએ છીએ તો એ નેત્ર આપી શકે, દેહ આપી શકે, તમારા જીવનમાં તમે આટલા વર્ષ આ ભગીરથ કાર્ય કરી રહ્યા છો, તમારા જીવનમાં શું તમે એવો કોઈક સંકલ્પ કર્યો છે ખરો કે સમાજમાં આટલી જાગૃતિ, એવો કોઈક સંકલ્પ તમે લીધો છે જેના માટે તમે આ ભગીરથ કાર્ય કરી રહ્યા છો? મેં જ્યારે આઈ બેંક ચાલુ કર્યું 1996ની વાત કરું ત્યારે આટલો બધો આશા પણ નહોતી કે ભાઈ સમાજમાંથી અને પરિવારમાંથી આટલો બધો સહયોગ મળશે જેથી કરીને આપણે સમાજમાં જાગૃતિ લાવી શકીશું, પણ એક નિર્ધાર હતો કે કોઈ ને કોઈ વ્યક્તિઓ જો આમાં જોડાશે, આજે કેમ રવિભાઈ પણ આટલા વર્ષે જોડાયા, એટલે લોકોને નવા નવા વિચાર આવશે, નવા નવા વ્યક્તિઓ જોડાશે અને સમાજમાં લોકોને વાત કરશે. અને ખરેખર આ તો આપણે કંઈ આપતા નથી, ભગવાન આપણને આ સરસ મજાની સૃષ્ટિ જોવા માટે આંખ આપી છે. આપણે કોઈને આંખ આપી હોય પછી આપણે કહીએ તો ઠીક છે, આ તો અર્પણ કરવાની વાત છે,
એવી જ્યારે ભગવાન આટલી સરસ મજાની આપણે સૃષ્ટિ જોવા માટે આંખ આપી છે તો મૃત્યુ બાદ આપણે કંઈ આપવાનું નથી, આપણે પરિવાર આપવાનું છે અથવા તો જે ભગવાને આપેલું છે બીજાને અર્પણ કરવાનું છે. એવી જ રીતે દેહ પણ એવો છે કે ભાઈ આપણે ચાલતા હતા, જીવન જીવ્યા છે, સારું જીવ્યા છે, જેટલા વર્ષ જીવ્યા એટલા વર્ષ પછી આપણો પરિવાર સાથે મળીને એમને પંચમહાભૂતમાં વિલીનીકરણ કરે એના કરતાં તો સારું છે કે ભાઈ 15 ડૉક્ટરો એના પર શીખશે, 15 ડૉક્ટરો જો 30 વર્ષ સુધી પ્રેક્ટિસ કરે તો લગભગ 5-6 લાખ દર્દીઓને સારા કરી શકે. આપણી પાછળ કદાચ બેસણામાં આવશે, લોકો પ્રાર્થના કરશે, પાછળ પાણી રોડમાં આવશે ને લોકો અન્નદાન પુણ્યદાન જે પણ દાન કરતા હોય એના કરતાં પણ સાચામાં સાચું દાન આ છે કે આંખ થકી કોઈને દ્રષ્ટિ મળે, આપણા શરીરમાં કોઈ શીખીને કોઈ એવા દર્દીઓ છે કે જેમને દર્દ દૂર કરી શકે, અને ઘણા બધા વ્યક્તિઓ જે ડાયાલિસિસ ઉપર ચાલતા હોય, હાર્ટને લીધે ઘણી વખત એવા યુવાનો મૃત્યુ થતું હોય, પેન્ક્રિયાસને હિસાબે, લીવરને હિસાબે આપણને ખ્યાલ છે સિરોસિસ ઓફ લીવર હોય, ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થતું હોય, ત્યારે એવા યુવાનો મૃત્યુ થતા હોય તો બ્રેઇન ડેથ થાય ત્યારે તો સારી વાત છે કે ભાઈ બ્રેઇન ડેથ થાય તો આપણે એવા કેટલા બધા લોકોને 5-7 વ્યક્તિઓને આપણે નવું જીવન આપી શકીએ, અને એ પણ આપણે આપવાનું નથી. મેં કીધું એમ આપણે આજે એક વાત કરું, હું તમને પેન આપું અને પછી હું કહું મેં તમને પેન આપી છે, પરંતુ પેન મારી છે અને હું તમારી પાસે માગું તો પેન મારી છે, આ તો જીવન કૃતંત્રે આપેલું છે એટલે આપણે કોઈ માંગવાનો હક નથી. આપણે જેટલું જીવાય એટલું સારું છે, અને મૃત્યુ પછી અથવા તો બ્રેઇન ડેથ થાય ત્યારે આપણે પરિવારને એટલું કેટલા દઈએ કે ભાઈ મેં આ સંકલ્પ કરેલો છે, મારું કદાચ ગમે ત્યારે કોઈ પણ સંજોગોમાં મૃત્યુ થાય કે બ્રેઇન ડેથ થાય એટલી એટલી વસ્તુ મને કુદરતે આપેલી છે, એ લોકોને બીજાને અર્પણ કરજો. ઉત્તમ વિચાર. રવિભાઈ, આપનો કોઈ જીવનનો સંકલ્પ કરો. મારો જીવનનો સંકલ્પ એ છે કે મારું બી મૃત્યુ થાય તો મારું બી દેહદાન થાય, અને મેં દેહદાનનું મારા મૃત્યુનું મેં બી ફોર્મ ભર્યું છે પ્રભુભાઈ શિવાના હસ્ત, અને મારી એવી ઈચ્છા છે કે મારું મૃત્યુ થાય ત્યારે મારા ઘરના સમજો કે મિસિસ છે, મારો છોકરો છે, એ કદાચ એ સમયે પરિસ્થિતિ જેમ સાહેબે વાત કરી એમ કે એ લોકો માનસિક પરિસ્થિતિમાં ગુજરતા હોય તો એ માટે મેં મારા પત્ની મારા પુત્ર એની સિવાય મારા જે ભાણેજના નામ બી મેં એ આપણે જે નોટરીમાં મેં લખાવ્યા છે, અને મારી એવી અંતિમ ઈચ્છા કે મારી એવી છે અંતિમ ઈચ્છા કે હું જ્યારે મરી જાઉં તો મારું દેહદાન થાય, અને દેહદાન મારું ગીતાનો શ્લોકનું પારાયણ કરતાં કરતાં મારી બોડી સમાજને અર્પણ થાય એવી મારી ઈચ્છા છે. કારણ કે ભગવાને આપ્યું છે અને ભગવાને મારે અર્પણ કરવું છે કે હું જીવું છું ત્યાં સુધી તો સમાજની મારે જે કાંઈ મારાથી ભગવાને મને નિમિત્ત બનાવ્યો છે સેવા કરવા માટે એ સેવા થાય, અને મારા મૃત્યુ બાદ મારું દેહદાન થાય, અને ભગવાનને મારી આજના આ પ્રસંગે એવી માગણી છે કે મારું દેહદાન જ થાય. અને એનાથી જેમ સાહેબે વાત કરી કે મારા એક રાગ થઈ જવા કરતાં મારા દેહથી 5 વ્યક્તિને પણ જો એમાં કંઈ શીખવા મળે અને એને પ્રેરણા મળે તો હું એવું માનું છું કે મારું જીવન ધન્ય થઈ ગયું, એટલે મારું જીવન જ હું સમજી કે મારું આજ મારું સ્વર્ગ છે. ચોક્કસ આ વાત તમારી થઈ. સંકલ્પની વાત કરતો એમ પણ કહેવાય છે કે આખા જગતને જો આપણે સાફ કરવું હોય, સ્વચ્છતા રાખવી હોય તો આપણે આપણા ઘરનું આંગણું પહેલાં સાફ કરવું પડે. વાત તમારી બિલકુલ સાચી. મારો પ્રશ્ન એ છે કે તમે જે કંઈ આ કાર્ય કરી રહ્યા છો તેમાં જીવનનો તમારો કયો સંકલ્પ છે, એટલે તમે સમાજમાં શું આપવા જઈ રહ્યા છો, શું વિચારે તમે આ કાર્ય કરી રહ્યા છો? સમાજમાં મારે નગાડી વાત કરી એમ સમાજને મારે એક જ મેસેજ આપવો છે કે આપણે ભગવાને આપણને જન્મ આપ્યો છે, આપણે આવીને જે જન્મ થયો અને ખાધું પીધું અને એન્જોય કરીને ચાલ્યા જઈએ એની કરતાં મૃત્યુ બાદ આપણે છેલ્લે સમજો કે આપણે અંધશ્રદ્ધા આપણામાં છે, અંધશ્રદ્ધાની સાથે આપણા શરીરના આપણા અંગ ડોનેટ ન કરી શકીએ કે દેહદાન ન કરી શકીએ તો માત્ર ને માત્ર એક નેત્રદાન તો ફરજિયાત કરવું જોઈએ. કારણ કે હું એક સીધી જ વાત કરું, સમજો કે અત્યારે મેં આપણા શરીરની અંદર બધા જ અંગ ભગવાને આપણને કિંમતી આપ્યા છે, પણ સૌથી કોઈ કિંમતી અંગ હોય તો આંખ. આપણી પાસે બધી જ વસ્તુ હોય અને આપણી પાસે આંખ ન હોય, સમજો કે ચશ્મા જ છે, ચશ્માની શોધ ન થઈ હોતી તો આજે સ્વાભાવિક છે કે મને આ બધું દેખાતું ન હોતું, એટલે હું આંખ હોવા છતાં નેત્રહીન હોતી. એટલે મારે સમાજ પાસે લોકો પાસે સંકલ્પ લેવડાવો છે કે છેલ્લે તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં, ભલે તમારે દેહદાન તમારી જે કાંઈ માન્યતા હોય કે ભાઈ આપણે પિંડદાન કરવું છે અને ભાઈ અમારે રાખ આ જગ્યાએ પધરાવી છે, જે કાંઈ તમારો સમાજ પ્રમાણે જે તમારી માન્યતા છે, પણ નેત્રદાન 100% કરવું જોઈએ એ મારી સંકલ્પ છે. અને હું લોકો પાસે સંકલ્પ લેવા માટે જે મારો 525નો જે સંકલ્પ હતો તે પૂરો થાય અને હજી પણ આગળ વધારે લોકો પાસે હું પહોંચું એવો મારો સંકલ્પ છે.
ખૂબ સરસ. અશરફ સાહેબ, આપને અંતમાં એક પ્રશ્ન કરવો કે આખા ગુજરાતમાં જ્યારે આ અભિયાન તમે છેડ્યું છે, તો આપ શ્રી અમારા ગુજરાત 24 ન્યૂઝના દર્શક મિત્રોને કંઈ કહેવા માગશો? ગુજરાત 24 ચેનલના માધ્યમથી આજે જે પ્રોગ્રામ ગોઠવ્યો છે, ખૂબ જ અભિનંદન પાત્ર છે. એટલા માટે અભિનંદન પાત્ર છે કારણ કે હું કંઈ કદાચ વાત કરશું બે જણા જઈને, અમે વધીને 5-10 વ્યક્તિઓને મેસેજ આપી શકીશું. અને આ ચેનલના માધ્યમથી આપણે લાખો દર્શકોને આ મેસેજ આપી શકીશું કે ભાઈ, આપણું જીવન જ્યાં સુધી છે તે જીવનને આપણે કઈ રીતે ઉજાગર કરી શકીએ, અને લોકોને કઈ રીતે પ્રેરણા આપી શકીએ. ચક્ષુદાન છે, દેહદાન છે, અંગદાન છે, ખૂબ જ મહત્વના દાનો છે. કદાચ આપણી પાસે સંપત્તિ ના હોય તો પણ આપણે આ બધા દાનો કરી શકીએ. એટલે આ ખરેખર સરસ મજાના કાર્યક્રમમાં આપે જે અમને બોલાવ્યા છે, અને પ્રેક્ષક મિત્રોને પણ હું વાત જણાવું છું કે આપે આ સંકલ્પ પત્ર જરૂરથી ભરવા જોઈએ, જેથી કરીને આપણે લાખો લોકોને આ મેસેજ આપી શકીએ. મેં પણ નેત્રદાન, દેહદાન, અંગદાનનો સંકલ્પ કર્યો છે. આપ પણ અહીંયા જે ઘટના દુર્ઘટના બની છે એમાં પણ કોઈ વ્યક્તિઓનું કદાચ આંખનું દાન છે, દેહનું દાન છે, કે અંગનું દાન થઈ શકે, તો મોટા મોટો સારામાં સારો અત્યારે કહીએ તો એ સામાજિક પ્રવૃત્તિ થઈ શકે, મોટા મોટું પુણ્ય છે. તો દરેક દર્શક મિત્રોને આજના કાર્યક્રમને આપના ચેનલ માધ્યમથી અમને જે બોલવાની જે તક આપીને મેસેજ આપવાની જે તક આપી, એ બદલ હું ખૂબ ખૂબ આપનો આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, ભારત માતા. દર્શક મિત્રો, આ હતા પ્રફુલભાઈ શિરોયા અને રવિભાઈ સોસા. એમનો ગુજરાત 24 ન્યૂઝ આભાર વ્યક્ત કરે છે કે આ સ્ટુડિયોમાં આવ્યા અને આપને આ વિશેષ માહિતી આપી. મિત્રો, આ સાથે આજનો પ્રોગ્રામ અહીં સમાપ્ત થાય છે. ફરી વિશેષ કાર્યક્રમ સાથે, એક નવા જ વ્યક્તિત્વ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.